चैप्टर नंबर 8 पवन वावाझोडू अने चक्रवात जेना विषे अभ्यास करवानो छे। तो के पवन छे अने वावाझोडू अने चक्रवात जेवा कुदरती परिबळों छे, तो कुदरती परिबळों केवी रीते आवे छे, तेनाथी बचवा माटे आपणे शुं करवुं जोईए, बराबर। तो के तेना विषे आपणे आ चेप्टरमां अभ्यास करवानो छे, जेमां प्रस्तावनामां आपे बे उदाहरण आपेला छे કે ઈસવીસન 1919ની 18મી ઓક્ટોબરે ઓડિશાના સમુદ્ર કાંઠાના વિસ્તારમાં 200 કિલોમીટર પ્રતિ હવરની ઝડપે ચક્રવાત ત્રાટક્યું હતું, જેમાં 45,000 જેટલા ઘરોને તબાહ કર્યા અને 7 લાખ લોકોને બેઘર કરી નાખ્યા હતા। તેમજ તે જ વર્ષમાં બીજી વખત એટલે કે 29મી ઓક્ટોબરે 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બીજું ચક્રવાત ફૂંકાયું કે તેમાં પણ ઘણું બધું નુકસાન થયું અને ત્યારે સમુદ્ર કાંઠે 9 મીટર જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા કે જેના કારણે પણ ઘણી બધી સંદેશાવ્યવહાર તેમજ વાહન વ્યવહારને પણ નુકસાન થયું હતું। તો કે આવી રીતે ચક્રવાત છે અને કુદરતી આપત્તિઓ છે તે કેવી રીતે આવે છે તેના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે। તો જ્યારે ખૂબ જ પવન આવે છે તો આપણે એવું કહીએ કે સૌથી વધુ વાવાઝોડું થયું હતું, તો આવી રીતે ગતિશીલ હવાને શું કહે છે તો કે પવન કહે છે। વ્યાખ્યા યાદ રાખવા છે કે ગતિશીલ હવાને શું કહે છે, પવન કહે છે। હવે ત્યાર પછીનો પોઈન્ટ છે હવા દબાણ કરે છે, તો હવા દબાણ કરે છે તે સમજવા માટે પ્રયોગ આપેલો છે। તો પ્રવૃત્તિ 8.1, તો પ્રવૃત્તિ 8.1માં દર્શાવ્યા પ્રમાણે સૌ પ્રથમ એક ઢાંકણાવાળો ટીનનો ડબ્બો લો, ઢાંકણાવાળા ટીનનો એટલે કે પતરાનો ડબ્બો લેવાનો છે। પતરાના ડબ્બાની અંદર થોડું અડધે સુધી પાણી ભરવાનું છે અને નીચેથી ઉષ્મા આપવાની છે, જ્યાં સુધી અંદરનું પાણી ઉકળે નહીં ત્યાં સુધી મીણબત્તી વડે તેને ઉષ્મા આપવાની છે। હવે ઉષ્મા પાણી ઉકળી જાય ત્યાર પછી ઉષ્મા આપવાનું બંધ કરી દેવાનું છે, ઉપરથી ઢાંકણની મદદથી ઢાંકી દેવાનું છે। ઢાંક્યા પછી આખા ડબ્બાને એક ચોક્કસ જગ્યાએ લઈ જવાનો છે, લઈ ગયા પછી તેના પર થોડું ઠંડુ પાણી ઉમેરવાનું છે। તેના પર જો ઠંડુ પાણી ઉમેરવામાં આવશે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે ટીનનો ડબ્બો છે તે વિકૃત આકારમાં આવી જાય છે। ટીનનો ડબ્બો છે તે શું, તો કે વિકૃત આકારમાં આવી જાય છે। તો આવું શા માટે થાય છે, તો ત્યાં પણ એક દબાણ જવાબદાર છે। તો આપણે એ પણ ખ્યાલ, જ્યારે આપણે પતંગ ચગાવતા હોઈશું, જ્યારે પતંગ ચગાવીએ છીએ ત્યારે પવન આવે તો જ પતંગ ચગે છે, ત્યારે પણ પવન જવાબદાર છે। તેમજ હોડી, તો કે જ્યારે આપણે હોડીમાં બેસીએ છીએ ત્યારે હોડી આગળની તરફ વધે છે, ક્યારે, તો કે જ્યારે પવન આવે છે ત્યારે હોડી આગળની તરફ વધે છે। તેમજ સાયકલની ટ્યુબમાં જ્યારે હવા પૂરવામાં આવે છે ત્યારે એક સમયે જો સાયકલની ટ્યુબની કેપેસિટી કરતાં જો હવા વધુ ભરાઈ જાય તો ટ્યુબ પણ ફાટી જાય છે, તો ત્યાં પણ હવા જવાબદાર છે। તેમજ જ્યારે કોઈ વિસ્તાર હોય, વિસ્તારમાં જો સૌથી વધુ પવન ફૂંકાતો હોય તો ત્યાંના કોઈ બેનરો હોય છે અથવા તો કોઈ છત ઉડી જાય છે, શા માટે, કારણ કે ત્યાં પણ સૌથી વધુ પવન ફૂંકાવાના કારણે તે વિસ્તારમાં વાવાઝોડું જેવું નિર્માણ થાય છે। તો આવી રીતે જ્યારે પહેલી પ્રવૃત્તિમાં આપણે જોયું હતું કે ડબ્બો વિકૃત થઈ જાય છે, શા માટે ડબ્બો વિકૃત થઈ જાય છે, કારણ કે જ્યારે ડબ્બા ઉપર પાણી ઉમેરવામાં, ઠંડુ પાણી ઉમેરવામાં આવે છે ત્યારે ડબ્બાની અંદર રહેલી વરાળનું ધીમે ધીમે પાણીમાં રૂપાંતર થાય છે। હવે ધીમે ધીમે પાણીમાં રૂપાંતર થશે એટલે કે અંદરની હવા હોય છે તે ખૂબ જ ઓછું દબાણ થાય છે, અંદરની હવાનું દબાણ ધીમે ધીમે ઓછું થાય છે જ્યારે બહારની હવાનું દબાણ વધારે હોય છે। તો આવી રીતે અંદરની હવાનું દબાણ જેમ જેમ ઓછું થશે તેમ તેમ ડબ્બો વિકૃત થાય છે। તો આના પરથી કહી શકાય કે ડબ્બાની અંદરનું દબાણ ઓછું હશે અને જ્યારે વાતાવરણ દબાણ કેવું હશે, વધારે હશે। હવે પછીનો પોઈન્ટ છે પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે, પવનનો વેગ વધે તો હવાનું દબાણ ઘટે, તો એના માટે પ્રયોગ આપેલો કે પ્રવૃત્તિ 8.2। તો પ્રવૃત્તિ 8.2માં દર્શાવ્યા પ્રમાણે સૌ પ્રથમ ખાલી બોટલ લેવાની છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૌ પ્રથમ ખાલી બોટલ લેવાની છે, ખાલી બોટલના મુખને આપણા મુખ નજીક રાખવાની છે। જ્યારે મુખ નજીક રાખવાની છે ત્યાર પછી બોટલની અંદરના ભાગમાં એક કાગળનો ડૂચો મૂકવાનો છે અને મુખ વડે ફૂંક મારવાની છે। મુખ વડે જો ફૂંક મારવામાં આવશે તો કાગળનો ડૂચો અંદરની તરફ જતો નથી, શા માટે, ત્યાર પછી બીજી પ્રવૃત્તિ આવે છે પ્રવૃત્તિ 8.3। તો પ્રવૃત્તિ 8.3માં દર્શાવે એક લાકડી લેવાની છે, લાકડીના બંને છેડા તરફ બે ફુગ્ગા લટકાવવાના છે, પરંતુ બંને ફુગ્ગામાં સમાન પ્રમાણમાં અડધે સુધી પાણી ભરવાનું છે। હવે બંને ફુગ્ગાને લટકાવ્યા પછી વચ્ચેના ભાગથી ફૂંક મારવાની છે, જો વચ્ચેના ભાગથી ફૂંક મારવામાં આવશે તો શું થાય છે તેના વિશે જોવાનું છે। અને ત્યાર પછી પ્રવૃત્તિ 8.4, કે પ્રવૃત્તિ 8.4માં દર્શાવ્યા પ્રમાણે એક કાગળની પટ્ટી લેવાની છે,
કાગળને પટ્ટી લીધા પછી તેને હોઠ નીચે રાખીને આંગળીની મદદથી પકડવાની છે અને ફૂંક મારવાની છે. જો ફૂંક મારવામાં આવશે તો કાગળની પટ્ટી કેવી રીતે ઉપરની તરફ થાય છે તેના વિશે આપણે જોવાનું કે શા માટે કાગળની પટ્ટી ઉપરની તરફ આવે છે. તો આવી રીતે આપણે પહેલા પ્રયોગમાં જોયું, એટલે કે પહેલી પ્રવૃત્તિમાં જોયું હતું કે જ્યારે આપણે બોટલમાં ફૂંક મારીએ છીએ ત્યારે બોટલની અંદર જે કાગળ રહેલ, કાગળનો ડૂચો છે, તે કાગળ ડૂચો અંદરની તરફ જતો નથી. શા માટે? કારણ કે કાગળની બોટલની અંદરના ભાગમાં દબાણ વધુ હોવાના કારણે ડૂચો અંદરની તરફ જઈ શકતો નથી. ત્યાર પછીની પ્રવૃત્તિમાં આપણે જોયું હતું કે બે ફુગ્ગાની વચ્ચે જ્યારે ફૂંક મારવામાં આવે છે ત્યારે એકબીજાની તરફ ગતિ કરે છે. શા માટે? કારણ કે વચ્ચે જેમ ફૂંક મારીશું તેમ દબાણ ઘટે છે. તો બે ફુગ્ગાની વચ્ચે જેમ દબાણ ઘટે છે તેમ બંને ફુગ્ગા નજીક આવે છે. અને ત્યાર પછીની પ્રવૃત્તિમાં જોયું હતું કે એક કાગળની પટ્ટી હતી, કાગળની પટ્ટીને જ્યારે મુખ વડે ફૂંક મારવામાં આવે છે ત્યારે કાગળની પટ્ટી હોય છે તે નીચે આ બહારની હવાને દબાણ ઘટાડે, એટલે કે દબાણ ઓછું કરે છે અને ફૂંક વધે છે, જેના કારણે પટ્ટી હોય છે તે આગળની તરફ જાય છે. તો આના પરથી કહી શકાય કે પવનની ઝડપ વધતા તે સ્થાને હવાના દબાણમાં ઘટાડો થાય છે. આના પરથી શું કહી શકાય કે જેમ પવનની ઝડપ વધે છે તેમ પવનની ઝડપ વધે તો દબાણ ઘટે, અને જેમ દબાણ ઘટે તેમ પવનની ઝડપ વધુ હોય. તો આવી રીતે વિવિધ પ્રવૃત્તિઓની મદદથી આપણે કહી શકાય કે જે કોઈ જગ્યાએ પવન વધુ હશે તો ત્યાં દબાણ પણ કેવું હશે, ખૂબ જ ઓછું. તો આવી રીતે જ્યારે કોઈ મકાનના છાપરા પણ ઘણીવાર ઉડી જતા હોય છે. શા માટે? કારણ કે ત્યાં પણ આ પ્રકારનું નિર્માણ થતું હોય છે. તો આવી રીતે હવા હંમેશા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા વિસ્તારવાળા તરફ ગતિ કરે છે. ખાસ યાદ રાખવાનું છે કે હવા છે તે વધુ વિસ્તારવાળા દબાણથી ઓછા વિસ્તારવાળા દબાણ તરફ ગતિ કરે છે. ચાલો મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી.